નમસ્તે. ધોરણ 10 ની અંદર આપણે 8મું પ્રકરણ કુદરતી સંસાધનો એની ચર્ચા કરીએ છીએ. તો એની અંદર આપણે છેલ્લા બે લેક્ચર ની અંદર સંસાધનોની વ્યાખ્યા, ત્યાર પછી એનું અલગ અલગ એના ઉપયોગો, વિતરણ ક્ષેત્રના આધારે પ્રકાર, પ્રાપ્યતાને આધારે પ્રકાર, માલિકીના આધારે પ્રકાર એની ચર્ચા કરી. ત્યાર પછી છેલ્લે આપણે સંસાધનોનું સંરક્ષણ અને એના માટે આયોજન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આયોજન અને સંરક્ષણ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, અગત્યનો પોઈન્ટ હતો એની આપણે ચર્ચા કરી. હવે આજે 8મું ચેપ્ટર છે એની અંદર ખાસ કરીને મહત્વની બાબતો છે. એની અંદર જમીન, જે ભારતની અંદર વિવિધ પ્રકારની જમીન જોવા મળે, ખાસ કરીને જે 8 પ્રકારની જમીનો જોવા મળે, તો એ જમીન વિશે જે ચર્ચા કરશું. તો સૌથી પહેલી બાબત છે જમીન નિર્માણ. તો કે જમીનનું નિર્માણની પ્રક્રિયા, જમીન કેવી રીતે નિર્માણ પામે, એની ચર્ચા કરવાની છે. તો જમીન નિર્માણની અંદર તો કે જમીન સૌથી પહેલા કોને કહેવાય, બરોબર? જ્યારે તમને પરીક્ષામાં એમ પૂછાય કે અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર જમીન એટલે શું વ્યાખ્યા આપો અથવા તો જમીનનો અર્થ સમજાવો, તો ત્યારે તમારે જે આપણે 15મું ચેપ્ટર છે એના આધારે જમીનની વ્યાખ્યા લખવાની, કે ભાઈ કુદરતી તમામ પ્રકારની સંપત્તિ કે જે માણસની જરૂરિયાતો પૂરી કરે છે, જેમાં જે વિવિધ વસ્તુઓ આપણે મેળવી શકીએ એ કુદરતી તમામ સંપત્તિ છે, તો એ જમીન કહેવાય. અને જ્યારે 8મા ચેપ્ટરની અંદર આને આધારે ફક્ત એમ કે જમીન એટલે શું, તો જમીનની વ્યાખ્યા એવી થાય કે પૃથ્વી સપાટીનું ઉપરનું પર કે જેની અંદર ખનિજ દ્રવ્યો, સેન્દ્રીય પદાર્થો, હ્યુમસ વગેરે હોય, અને વનસ્પતિને જરૂરી એવા તમામ એમાં પોષક તત્વો અને દ્રવ્યો હોય જેનાથી વનસ્પતિ એમાં સરળતાથી ઊંઘી શકે, આવા પ્રકારનું ઉપલું પડ એને જમીન કહેવાય. તો આ બે વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની. જ્યારે સ્પષ્ટતા કરે કે ભાઈ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કોને કહેવાય, તો તમારે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનની વ્યાખ્યા લખવાની. અને જ્યારે ફક્ત એમ જ પૂછે કે જમીન એટલે શું, તો ત્યારે તમે 8મા પાઠના આધારે જમીનની વ્યાખ્યા લખવાની. એટલે સામાન્ય રીતે જમીન એટલે તો કે પૃથ્વી સપાટીનું ઉપરનું પડ. તો એ ઉપરનું પડ, જમીનનું ઉપરનું પડ બનતા ઘણો સમય લાગે, એટલે જમીન નિર્માણ માટે મહત્વનું પરિબળ છે સમયગાળો. આવું ઘણી વખત વૈકલ્પિક પ્રશ્નોની અંદર, ટૂંકા પ્રશ્નોની અંદર કે ખાલી જગ્યાની અંદર પૂછાય કે જમીન નિર્માણ માટે અગત્યનું પરિબળ કયું, તો કે સમયગાળો. લાંબા સમયે છે એ જમીનનું નિર્માણ પામે, બરોબર? જમીનનું નિર્માણ થતાં ઘણો સમય લાગે. બીજું કે જમીન નિર્માણ માટે આબોહવા, ત્યાર પછી પર્યાવરણના વિવિધ પરિબળો, આ બધી વસ્તુ અગત્યનો ભાગ ભજવે. દરેક પરિસ્થિતિની અંદર જમીન નિર્માણનો સમયગાળો અલગ અલગ હોય. જમીન નિર્માણ કેવી રીતે થાય, તો કે જે મુખ્ય પૃથ્વી સપાટી ઉપર મોટા ખડકો હોય જેમાંથી જમીન બનવાની છે, એ ખડકને માતૃ ખડક કહેવાય, બરોબર? જે ખડકમાંથી જમીન બને, તો એ જમીન બને એ કયા પ્રકારના ખડકમાંથી બને એના માટે, જમીન માટે એનો માતૃ ખડક કહેવાય. તો એ ખડક છે એ ધીમે ધીમે એનું ખવાણ થાય, એના કણ છે ટુકડાઓ થાય, અને એ ટુકડાઓ, એ નાના ટુકડા, એમાંથી ઝીણો બારીક ભૂકો બને, પછી એમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા, વનસ્પતિને જરૂરી એવા જૈવિક દ્રવ્યો અને હ્યુમસ એની અંદર, બરોબર? ખનિજ સેન્દ્રીય પદાર્થ જેને કહેવાય. સેન્દ્રીય પદાર્થ એટલે શું, તો કે તમે ખાસ કરીને ખેતરમાં ગયા હોય ને, પાણી વાળતા હોય, તો પાણી વાળતા હોય, પાણી પિયત ચાલુ હોય ને, છેલ્લે પાણી જ્યાં શેઢે ક્યારામાં ભેગું થાય, અહીંયા જે સફેદ ફીણ દેખાય, મેઘ દેખાય, એ જે સફેદ પદાર્થ છે ને એને સેન્દ્રીય પદાર્થ કહેવાય. તો એ સેન્દ્રીય પદાર્થ વનસ્પતિના વિકાસ માટે ખૂબ જ અગત્યનો છે. એટલે એ જૈવિક દ્રવ્યો, બેક્ટેરિયા, સેન્દ્રીય પદાર્થ
અને વિવિધ પ્રકારના ખનીજો ખડકોનો ઝીણો ભૂકો એ બધું એકત્ર થાય ભેગું થાય અને એમાંથી કાળક્રમે જમીન બને. એટલે જમીન બનવા ઘણો સમયગાળો ઘણો સમય લાગે. નહીતર તો જે ખડકો હોય પથ્થરો હોય એનો ભૂકો કરી નાખો તો એ ભૂકો જમીન ન કરી શકાય. કારણ તો કે એને રેગોલિસ કહેવાય, કેવળ ખનિજ દ્રવ્યો, એમાં જૈવિક દ્રવ્યો હોતા નથી. તો જમીન કયા પરિબળોને આધારે કર્યું? તો કે વરસાદ થાય, વરસાદ થાય એને કારણે ખડકોની અંદર છિદ્રાળુ ખડકો હોય તો એની અંદર પાણી ઉતરે, તો એનાથી કેટલાક પાણીમાં પીગળે એવા તત્વો હોય પીગળે, એનાથી ખડકોનું જે અણુરચના એનું બંધારણ હોય નબળું પડે. ત્યાર પછી દિવસ દરમિયાન તડકો પડે, ખડકો ગરમ થાય, ગરમ થાય એટલે શું થાય એનું કદ વધે. રાત્રિ દરમિયાન ઠંડી પડે એટલે ખડકો સંકોચાય, ગરમ થાય, સંકોચાય, ગરમ થાય એટલે એનું બંધારણ હોય ને એ નબળું પડે, ખડકો તૂટે. પવન દ્વારા જે એને ઘસારણ લાગે, પવન સાથે જે કાંઈ માટી કણો કે રજકણો છે કે રેતીના કણો એની સાથે અથડાય અને ધીમે 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 બહુ લાંબા સમય છે એ ખડકો તૂટે, એમાંથી જે બારીક ભૂકો બને. ત્યાર પછી વરસાદને કારણે એનું ધોવાણ થાય અને સમય જતા છે એ એમાંથી જમીન બને. ઠંડા પ્રદેશો હોય બરોબર હિમાલય ક્ષેત્રના તો એની અંદર દિવસ દરમિયાન બરફ પીગળે એટલે પાણી છે એ ખડકોની અંદર ઉતરે, રાત્રિ દરમિયાન ઠંડીના કારણે જામે બરફ, પાણી ઓગળે જે અંદર ઉતર્યું હોય એ જામી જાય. એટલે સામાન્ય રીતે પાણીનો ગુણધર્મ એવો હોય કે 4 સેલ્સિયસ તાપમાને પાણીનું કદ એકદમ ઓછું હોય, પછી પાછું એનું કદ વિસ્તરે. એટલે એ પાણી અંદર ઉતર્યું હોય એટલે બરફ થાય એટલે ફળી વળી પાછો છે એનું કદનું વિસ્તરણ થાય એટલે તિરાડ છે એ મોટી બને બરોબર. પછી દિવસ દરમિયાન ફરી વખત એ બરફ પીગળે, તિરાડ મોટી બની એટલે વધારે પાણી એમાં સમાય, વધારે પાણી સમાય વળી પાછું રાત્રિ દરમિયાન બરફ વિસ્તરણ કરે, તિરાડ મોટી થતી જાય, ધીમે ધીમે એ ખડક તૂટી જાય. રણ પ્રદેશની અંદર પવન દ્વારા, રજકણો દ્વારા, ટૂંકમાં કુદરતી પરિબળો દ્વારા ખડકો તૂટે, એનું ધોવાણ થાય, ખવાણ થાય, કોઈ જગ્યાએ નિક્ષેપણ થાય અને એમાંથી જમીનનું નિર્માણ થાય. એટલે જમીન છે પૃથ્વીના પોપડા ઉપર અને વિવિધ કણોથી બનેલું એક પાતળું પડ કહેવાય કે એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રીય તત્વો, હવા વગેરે મળેલા હોય અને માટીની નીચે એના મૂળ ખડક સ્તરો આવેલા હોય, કે ઉપરની જે માટી હોય એની નીચે એના મૂળ કે જેમાંથી જમીન બનેલી હોય ને એના ખડકો આવેલા હોય. બરોબર, કાળી જમીન હોય તો કાળી જમીનમાં નીચે લાવાના ખડકો હોય, કારણ તો કે કાળી જમીન છે લાવાના ખડકોમાંથી બને. ત્યાર પછી કાંપની જમીન હોય તો એ છે એ પાણીના નિક્ષેપણથી બનેલી હોય, તો એ છે એ આગળથી જે એના ખડકો જે પહાડી ક્ષેત્ર હોય એની અંદર એના માત્ર ખડકો આવેલા હોય. એટલે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય, કે એ જે ખડકો તૂટ્યા હોય એનું ધોવાણથી હોય એમાંથી જમીનનું નિર્માણ થાય. એમાં જૈવિક અવશેષો, ભેજ, હવા મળે અને સામાન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ફક્ત ખનિજ દ્રવ્યો નહીં બરોબર, પણ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો એ તત્વોનું મિશ્રણ એટલે જમીન, જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. તો એ જમીન નિર્માણની પ્રક્રિયા થાય. હવે જમીન એટલે શું? તો જમીનની વ્યાખ્યા લખીએ,
કે પર જેની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો એની હાજરી હોવી જરૂરી. ફક્ત ખનિજ દ્રવ્યો હોય તો પણ વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ નથી થતો, અને ફક્ત જૈવિક દ્રવ્યો હોય, પ્રબળ જૈવિક દ્રવ્યો એટલે હું હ્યુમસ, તો આ બંને વસ્તુ ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો બંનેની હાજરી હોવી જોઈએ. પ્રબળ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે આ બંને બાબતો અનિવાર્ય. તો એ ઉપરની સંબંધે જો ફક્ત ખનિજ દ્રવ્યો હોય તો એને રેગોલિથ કહેવાય. શું કહેવાય? કે જેમાં ફક્ત ખનિજ દ્રવ્યો હોય, જૈવિક દ્રવ્યોનો અભાવ હોય, તો એવા ખડકોનું મિશ્રણ કે બારીક ભૂકો, બરોબર, ખડકોનો બારીક ભૂકો એવા ફક્ત ખનિજ દ્રવ્યો હોય તો એને રગોલિત તરીકે ઓળખવામાં આવે છે. એટલે વનસ્પતિની અંદર જે આજે કેવળ ખનિજ દ્રવ્યો હોય એની અંદર સેન્દ્રીય પદાર્થ, બરોબર, ત્યાર પછી વિવિધ પ્રકારના વનસ્પતિ, જે સુકાઈ ગયેલી વનસ્પતિ હોય તો એ સડે, જૈવિક જે કાંઈ જીવજંતુઓ મૃત્યુ પામે તો એના ખવાણથી, એટલે ટૂંકમાં જે અવશેષો સડવાથી જે જમીનની અંદર ભળે તો એને કારણે જે એમાંથી હ્યુમસ બને, અને આ જે બારીક ભૂકો છે એની અંદર જીવજંતુના વિઘટનથી સડવાથી જે સેન્દ્રીય તત્વ ઉમેરાય અને એને મિશ્રણથી, ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોના મિશ્રણથી જમીન બને, જે વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે. જમીન નિર્માણ સંદર્ભની અંદર સમયગાળો છે એ અગત્યની બાબત આબોહવાની પણ એટલી મહત્વપૂર્ણ વ્યાપક અસર જોવા મળે. પણ આબોહવા છે એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રમાણે છે એ ભાગ ભજવતી હોય, એટલે સમયગાળો છે એ મહત્વનો ગણી શકાય. એ જ પ્રકારે માથુખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવામાં બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય, કે જે કાળી જમીન હોય, બરોબર, તો બધા જ પ્રદેશની અંદર કાળી જમીનની અંદર જે તત્વો હોય બધે સરખા હોય એવું નથી હોતું, બરોબર. જ્યાં વરસાદ વધારે થતો હોય એની કાળી જમીન, ઓછો વરસાદ થતો હોય એની કાળી જમીન, બેની અંદર જે ખનિજ દ્રવ્યો હોય એની અંદર તફાવત જોવા મળે, કારણ તો કે એના વરસાદના પ્રમાણની અંદર ફેરફાર છે. એટલે આબોહવા પ્રમાણે છે જમીનની અંદર પણ ફેરફાર જોવા મળે. એટલે ફક્ત માથુખડક જ છે જમીનના પ્રકારની અંદર અગત્યનો ભાગ ભજવતા નથી, પણ આબોહવા પણ અગત્યનો ભાગ ભજવે, બરોબર. દાખલા તરીકે રાજસ્થાનનું રણ હોય અને સહરાનું રણ, બેની અંદર તફાવત હોય. રાજસ્થાનના રણમાં જે જમીન હોય એને સહરાના રણની જે જમીન હોય બેની અંદર ક્ષારનું પ્રમાણ, આ બધાની અંદર તફાવત જોવા મળે. ગુજરાતની લાલ જમીન હોય, બરોબર, રાતા રંગની લાલ રંગની જમીન, અને મધ્યપ્રદેશમાં લાલ રંગની જમીન હોય તો બેની અંદર તફાવત હોય, કારણ બેની આબોહવામાં તફાવત છે. તો એક જ સરખી જમીન હોય પણ એની અંદર જે તત્વો હોય એની અંદર આબોહવાને કારણે જે ફેરફાર જોવા મળે. તો જમીનના પ્રકાર, રંગ, આબોહવા, માતૃખડક, ફળ રચના, ફળદ્રુપતા એને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે. તો હવે પછી જે જમીનના પ્રકાર એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આટલું ઘણું અને હોમવર્કની અંદર છે એ જમીનની વ્યાખ્યા અને જમીન નિર્માણની પ્રક્રિયા, નાનકડો એવો પેરેગ્રાફ જે જમીન નિર્માણ વાળો છે એ અને જમીનની વ્યાખ્યા, એટલું છે હોમવર્કમાં લખવાનું છે. અસ્તુ.